અમદાવાદમાં એએમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ છે. 30 ફૂટ લાંબી દિવાલ ધડાકા સાથે તૂટી પડી. અખબારનગર એએમટીએસ ડેપોની આ ઘટના છે, જેમાં દિવાલ નીચે દબાતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. એક નાસ્તાની લારીને પણ અહીંયા નુકસાન પહોંચ્યું છે. અખબારનગર એએમટીએસ ડેપોની આ ઘટના કે જેમાં દિવાલ ધરાશાયી થઈ, જેના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. અને આ સાથે આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં એક જે લારી છે જે તેની નજીક છે, તેને પણ નુકસાન પહોંચ્યું છે. અર્પણ કાયદા આવેલા આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે અર્પણ, એએમટીએસ ડેપોની જે દિવાલ છે ધરાશાયી થઈ, એ કાયક શું થયું, કેવી રીતે ધરાશાયી થઈ? નુપુર, આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે આ જ દિવાલનો એક અન્ય ભાગ પણ 6 મહિના પહેલા તૂટી પડ્યો હતો. તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ પણ એએમટીએસ નું તંત્ર તેની દરકાર નહોતું લેતું. હાલમાં જે આ ઘટના સામે આવી છે, ગત મોડી રાતની ઘટના છે. તેમાં સદનસીબે કોઈને મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ એક વ્યક્તિ ઉપર દિવાલ પડી હતી, જે નજીક ઉભો હતો તેના પગમાં ઈજા પહોંચી છે. અને એક આમલેટની લારી હતી, તે પણ આ દિવાલ નીચે દબાઈ ગઈ છે. સ્થાનિકો સાથે વાત કરી તો તેમનું પણ કેવું છે કે આ દિવાલ જે નમી ગઈ હતી, તે માટે પણ 10 દિવસ પૂર્વે તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી કરવામાં નથી આવી. પરિણામે ગઈકાલે રાત્રે ધડાકા સાથે લગભગ 30 ફૂટ કરતા પણ વધુ જે લંબાઈની આ દિવાલ છે તે ધડાકા સાથે તૂટી પડી છે. હાલ હવે એએમટીએસ ના અધિકારીઓને જાણ થઈ છે, એટલે તેઓ ફરીથી આ દિવાલને રિપેર કરવાની કામગીરી કરશે, પરંતુ એક ગંભીર બેદરકારી કહી શકાય. જી, આભાર અર્પણ, સમગ્ર માહિતી બદલ. ખૂબ જ બેદરકારી કહી શકાય. 30 ફૂટ લાંબી દિવાલ ધડાકા સાથે અચાનક તૂટી પડી, જેના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી છે.